नमस्कार मारा वाला विद्यार्थी मित्रों, आज बात करीशु धोरण 9 ने विषय गुजराती प्रथम भाषा जे छे मित्रों एमना माटेनो प्रथम परीक्षा जे मित्रों ऑक्टोबर नी अंदर लेवामां आवनार छे तेनो आपणे प्रश्नपत्रनो परिरूप जोईशु एटले के ब्लूप्रिंट जोईशु। तेनी साथे साथे एक मॉडल पेपर छे एनी पण चर्चा करवाना छीए। तो मित्रों चेनल नी अंदर प्रथम वखत आवे छो तो चेनल ने सब्सक्राइब जरूरथी करी लेजो, जेथी करीने तमने प्रथम परीक्षा, तमारी द्वितीय परीक्षा एटले के वार्षिक परीक्षाना पेपरो होय के तमारा सवाय तेनु सोल्यूशन होय सौथी पहेला मळी रहे। तो आ परीक्षानो समय छे 2 कलाकनो रहेशे मित्रों, अने कुल गुण जे छे ए 50 रहेशे। हेतुओ प्रमाणेनो गुणभार छे, एमां पण मित्रों अहीं अलग अलग तमे जोई रह्या छो। एमां आपणे वात करीए तो हेतुलक्षी प्रश्नो एटले के एमसीक्यू जे छे ए 10 पूछाशे, जेना 10 गुण रहेशे। अति टूंक जवाबी प्रश्नो 2 पूछाशे, जेना 2 गुण रहेशे। टूंक जवाबी प्रश्नो 5 पूछाशे, एक प्रश्नना 2 गुण એટલે કે ટોટલ 10 ગુણ રહેશે। લાંબા પ્રશ્નો જે છે એ 5 પૂછાશે મિત્રો, જે 4 ગુણના રહેશે એટલે કે 20 ગુણના રહેશે। અને નિબંધ પ્રકારનો એક પ્રશ્ન હશે જે 8 ગુણનો પૂછાયેલો હશે। આમ ટોટલ જે છે તમારે 23 પ્રશ્નોના જવાબ આપવાના છે અને કુલ ગુણ તમારા 50 રહેશે। હવે આપણે જો વિભાગ પ્રમાણેની વાત કરીએ તો ગદ વિભાગ જે છે એના 10 ગુણ છે, પદ વિભાગના મિત્રો પણ 10 ગુણ છે। વ્યાકરણ જે તમારો મિત્રો અભ્યાસક્રમનો મેં એક વિડીયો બનાવેલો છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ, એની અંદર જે વ્યાકરણના મુદ્દા આપેલા છે એના 10 ગુણ રહેશે। અને છેલ્લે વાત કરીએ અર્થગ્રહણ અને લેખન જે છે એના 20 ગુણ રહેશે। આમ ટોટલ જે છે વિભાગ પ્રમાણે વાત કરીએ તો મિત્રો 4 વિભાગની અંદર તમારું પેપર જે છે ડિવાઈડ થયેલું હશે અને ટોટલ ગુણ જે છે એ 50 રહેશે। અહીં આપણને પ્રશ્નપત્રનું પરિરૂપ આપેલું છે, તો મિત્રો એ જ પ્રમાણેનું અહીં આપણા જોડે પેપર છે, પેપરની ચર્ચા કરતા જઈશું। આ પ્રશ્નપત્રની અંદર કુલ જે છે એ 4 વિભાગ છે અને જમણી બાજુ જે અંક છે એ ગુણ દર્શાવે છે। હવે પ્રથમ વિભાગ 1 જે છે મિત્રો ગદ્ય વિભાગનો રહેશે। એની અંદર વાત કરીએ તો પહેલો પ્રશ્ન અ, નીચે આપેલા પ્રશ્ન 1 વાક્યમાં લખો એવા 2 જે છે એ 2 પ્રશ્નો રહેશે। એની અંદર મિત્રો સાહિત્ય પ્રકાર, ખાસ તમારે આ સાહિત્ય પ્રકાર અને લેખકના ઉપનામ, જે તમારો પાઠ શરૂઆતમાં ચાલુ થાય છે ત્યાં મિત્રો લેખકનો પરિચય આપેલો હશે, અને સાહિત્ય પ્રકાર જે છે અનુક્રમણિકાની અંદર આપેલા છે। તો મિત્રો ખાસ તમારા જે 10 પાઠ પૂછાવાના છે તો 10 પાઠના સાહિત્ય પ્રકાર, કાવ્ય હોય તો કાવ્યનો પણ જે પ્રકાર હોય તે, અને જે કવિ છે એમના ઉપનામ ખાસ કરી લેજો જેથી તમને 2 ગુણ મળી રહે। ત્યારબાદ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, તો આમાં આપણને ટોટલ 3 પ્રશ્નો આપેલા હશે, એમાંથી તમારે 2 પ્રશ્નો જે છે લખવાના રહેશે, એકના 2 ગુણ છે। આ પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ અમે ટૂંક સમયમાં મૂકવાના છીએ, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી કરીને તમને સૌથી પહેલાં મળી રહે। ક છે, નીચેના પ્રશ્નોનો જવાબ સવિસ્તર આપો, તો ગોપાળ બાપાનું પાત્ર લેખન છે અથવા તો અમૃત કાકી દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણ, તો એ જે છે એ તમારે 1 પ્રશ્ન 4 ગુણનો રહેશે। પદ્ય વિભાગ એટલે મિત્રો કવિતાના આધારિત જે છે એ પ્રશ્નો પૂછવામાં આવશે, એમાં ખાસ કાવ્ય પૂર્તિ જે છે એ પૂછાય છે 2 ગુણની, તો તમારે કાવ્ય પંક્તિ જે છે પૂર્તિ કરવા માટે કાવ્ય શીખવી જરૂરી છે, શીખી લેજો। ત્યારબાદ બની અંદર પ્રશ્નો ટૂંકમાં ઉત્તર આપો, તો એ પણ જે છે 2 પ્રશ્નો પૂછાશે, બીજો પ્રશ્ન જે છે એ અથવામાં આપેલો હશે તેના પણ 2 ગુણ રહેશે। ત્યારબાદ કની અંદર સવિસ્તાર જવાબ આપીએ, એની અંદર કૃષ્ણનો રૂપ મહાશુભકારી છે એમ કવિતા માટે કહે છે અથવા તો કામ કરે જીતે, કાવ્યમાં વ્યક્ત થતો મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો, એક જ લખવાનું છે અને 4 ગુણનો રહેશે, તો આવા મોટા પ્રશ્નો છે પણ તૈયાર કરી લેજો। જો હવે વિભાગ સીની વાત કરીએ તો વ્યાકરણનો રહેશે, તમામ જે છે મિત્રો મોટા ભાગે 1 પ્રશ્ન જે છે એ 1 ગુણનો રહેશે। જોડણી સુધારીને તમારે લખવાનો છે, ત્યારબાદ ધ્વનિ છૂટી પાડવાની છે, સંજ્ઞાનો પ્રકાર જો કાટા અક્ષરે છાપેલી છે અથવા અંડરલાઇન કરેલી છે ડુંગર, તો સંજ્ઞાનો પ્રકાર આમાં તમારે વિશેષણ શોધવાનો છે। ત્યારબાદ સંધિ છોડો અને જોડો, દાંત શબ્દનો સાચો સમાનાર્થી એટલે કે સાચો સમાનાર્થી શબ્દ, ધાતુ પ્રત્યય, સર્વનામ, ત્યારબાદ તમારે રૂઢિ પ્રયોગ અને શબ્દ સમૂહ માટેનો 1 શબ્દ, આ બધા મિત્રો 10 પ્રશ્નો હશે અને 10 ગુણના પૂછાશે। તો વ્યાકરણ ખાસ જે છે આટલું તમારે તૈયાર કરવાનું રહેશે। વિભાગ ડી છે એ વધારે ગુણ ધરાવે છે, તો ખાસ તમારે નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો, ગમે તે 1, તો આપણને અહીં 2 પંક્તિઓ આપેલી છે અને આમાંથી વિચાર વિસ્તાર કરવાના 4 ગુણ છે। તો મિત્રો ખાસ જે પણ તમારી બુકની અંદર વિચાર વિસ્તાર માટેની પંક્તિઓ આપેલી છે તૈયાર કરી લેજો। પત્ર લેખન
अथवा अहेवाल ए बे जे छे ए मित्रों आपणे अथवानी अंदर पूछाय छे। तो तमारे खास पत्र लेखन छे तो पत्र लेखन माटेनो हेडिंग जे तमारुं नाम पछी प्रतिमा नाम त्यारबाद वच्चेनो जे आखो आपणे वर्णन करतो भाग अने नीचे लिखित अंक आटलू जे छे पत्र लेखन माटे जरूरी छे। तो आनो फर्मो जे छे तैयार करी लेजो। फर्मो तैयार हशे तो मित्रों कोई पण विषय उपर पत्र लेखन लखवानो थशे तो ए तमने आवडी जशे। दाखला तरीके अत्यारे कोरोना वायरस वच्चे चाली रह्यो हतो तो तमारा मित्रना घरे कोई परिवारमां कोईने कोरोना थयो छे एनो समाचार लेतानो तमने जे समाचार मळ्या छे ए प्रमाणेनो समाचार लेतानो पत्रो पण पूछाई शके छे। अहेवाल छे तो अहेवालनी अंदर वृक्षारोपणनी उजवणीनो अहेवाल अथवा हमणा कोई दिवसो जे તમે સ્કૂલની અંદર ઉજવાયા છે એના આધારે પણ જે છે એ અહેવાલ પૂછાઈ શકે છે। ત્યારબાદ મિત્રો એક ફકરો આપેલો હશે, આ ફકરો છે તમારે વાંચવાનો છે અને વાંચી લીધા બાદ નીચે આપેલા ચાર પ્રશ્નોના જવાબ તમારે આની અંદરથી શોધીને લખવાના રહેશે। તો આ ફકરો જે છે એ તૈયાર કરવાનો રહેશે અથવા તો એક કાવ્ય આપેલું હશે અને એ કાવ્યના આધારે નીચે ચાર પ્રશ્નો હશે એ તમે લખી શકો છો। હવે આપણે વાત કરીએ છેલ્લો મહત્વનો પ્રશ્ન છે, મુદ્દાઓના આધારે આશરે 200 શબ્દની અંદર નિબંધ લખવાનો છે। 8 ગુણ છે એટલે તમે સમજી લખો છો સમજી શકો છો કે ગુણ ભારની દ્રષ્ટિએ સૌથી વધારે ગુણ ધરાવતો આ પ્રશ્ન છે। 200 શબ્દની અંદર નિબંધ લખવા માટે મિત્રો તમારે ઓછામાં ઓછા 300 શબ્દો ધરાવતો જે નિબંધ હોય તૈયાર કરવો પડે, જેથી કરીને જ્યારે પરીક્ષાની અંદર આપણે લખવા બેસીએ ત્યારે 300 શબ્દ તૈયાર કરેલા હોય તો તમને 200 શબ્દ જે છે લખવામાં બહુ સરળતા થશે। જીવનમાં પુસ્તકોનું મહત્વ અથવા માતૃપ્રેમ, તો આવા જે છે એવા નિબંધ તમારે તૈયાર કરવાના છે। તો મિત્રો આવા નિબંધ પૂછાઈ શકતા હોય છે, આ બે નિબંધ છે આમાંથી પણ પૂછાઈ શકે છે। આવા જ પ્રશ્નપત્રો મેળવવા માટે જે તમને અહીં એન્ડ સ્ક્રીન આપેલી છે એના ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો। આની સાથે સાથે મિત્રો ટૂંક સમયમાં આનું સોલ્યુશન કરીને પણ અમે મૂકવાના છીએ। જો તમારે સોલ્યુશનની જરૂરિયાત હોય તો નીચે કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં।